હવે આજે આપણે આવ્યા છે ચેલા ગામની હિમમાં અને એક માંડવી બતાડવાની છે અને ખેડૂતની મુલાકાત લેવા આવ્યા આપણે. ભાઈને નામ જાણીએ અને પેલા એડ્રેસ જાણીએ. ભાઈ તમારું નામ? નામ દેહાભાઈ. આખું નામ? રાજસિંહભાઈ મોઢવાડિયા. રાજસિંહભાઈ મોઢવાડિયા. હા, અહીં રહી છ્યા? રહી છ્યા. તમારું આખું નામ જે કીજો ને. રાજસિંહ રાણા મોઢવાડિયા. પાકું પાકું. અને આ ભાઈ બીજા છે? પાણી જો સમજો બે શેરથી મેં પાણી કાઢ્યું ને લેજા. ઝીણો માલ છે એ બધો ઠીકો ઠીક થઈ છે. જોતા એ લાગે કે પછી ત્રી ઉતરવી જોઈએ. વાવણી કઈ સમય કરેલ? તારીખ એટલે ટૂંકમાં 16 તારીખ જેવું આવે બરોબર. હા, 16 તારીખ ને આજુબાજુ થાય ને. હા હા હા, બરોબર. હવે આમાં તમે માવજત કામ કરી કઈ દવાઓ સાટી? માવજત માં 3 ફેરે ફૂગનાશક સાટી. હા હા પાત્ર ખાતરી બની માલ એકદમ જોવો તો ફોલાત હોય ને. હોય તો ફોલાય ને. બહુ સુપર છે. દેવીભાઈ મારાથી બી લીધો હતો ભારત એગ્રો માં. ભારત એગ્રો માં લીધેલો ને બી. હા, બહુ સુપર બી છે. અહીં એકદમ કોઈ ભેડસેડ વગર નું. બરોબર છે. અને હર પાડે છે ને બધે આગળ બતાવીએ આપડે. એવા હર પાડેલ ને આખો નવ દાંતે હર પાડેલ. રાજુ ગોરાણીયા. હા બરોબર છે. હવે આમાં તમે પેલા ખેડ કામ કામ કરી હતી? ખેડમાં લોટકા આડા નું ફા પાંચી અમારે રાપલે. ખાતર વાવે દીધો તો સીધો પછી વાવણી નો મેં થયો એટલે સીધો વાવેતર ચાલુ કરી દીધો. બરોબર બરોબર. હવે તમારા કોઈ ખેડૂત બિયારણ જોતું હોય બી માટે તો તમે આપે હકો? તો જરાક તમારા મોબાઈલ નંબર બોલજો એટલે એને કોન્ટેક્ટ કરવો હોય ને કઈ માહિતી જોતી તો મળી જાય તમારા પાસે. 7990 12 0 12 0 500 24 500 24. હા, હવે જોઈ લેજો ભાઈ માંડવી નો માલ ને દાણા. આ દાણા અને આ માંડવી આ માલ બધો પાણી અંદાજિત કેટલા ભરે? પાણી એક જ ગાય જવું. એક જ વાયરું આવ્યો હતો. બાકી રેગ્યુલર વરસાદ ચાલુ હતો. એક જ પાણી ગાય તો વર્ષમાં વાયરા. મને દાદા પાસે મેં થયો એક પાણી પી. એક પાણી પી. હા, તો પૂનમ ની આજુબાજુ આ માંડવી પડી. અંદાજિત તમને કેટલું લાગે? કેટલા ઉતારો કર્યા? તમિલનાડુ નાના લઈ જાય. બરોબર. અને હવે ભાઈ નાથાભાઈ, નાથાભાઈ ની મુલાકાત લ્યો. નાથાભાઈ હવે અમારા તમને શું દેખાય આમાં? માંડવી ની માવજત ને બધું બહુ સારું છે. હા હા, મારા કાકા જ થાય. હા હા, હું અટાણે કંપની માં પેસ્ટિસાઇડ કંપની માં જ ફરજ બજાવું. કઈ કંપની છે તમારી? જેમી દવા છાટીએ. હા હા, હું બેસ્ટ એગ્રો લાઇફ લિમિટેડ કંપની માં જ કામ કરું. હા હા હા, વાડી હોય તો રેગ્યુલર વિઝિટ માં ચાલુ હોય. હા, આજ વિઝિટ માં આપણે ભેગા થઈ ગયા બધા. આજ મારા નસીબ હારા તમે મને ભટકેગા. અને હા, સંજોગો થાય યા સંજોગો થાય તો જ ભેગા થાય ને ભેગા ના થાય. બાકી વાડીઓમાં ગમે એ મોલ પાક હોય એમાં ઉત્પાદન માં તો જેહાભાઈ ના નંબર હોય. હા હા, ઈ તો ઈ તો દેખી રહી જ વાત છે. સવાલ વગર ની વાત છે એટલે અમારે એના કોન્ટેક્ટ માં રહેવું જરૂરી હોય. એમી શીખતા હોય કઈક બહાર નો એમી દેજા. ના ના, મેરા થી હમણાં શીખવા. એનો એક મેરા થી એની શીખવા. એનો એક જૂનો કપા નો વિડીયો હોય ઈ પર બહુ સારો હોય. કપા હયાતી છે સારો હોય. અને ઈ વિડીયો મેં ઉતારેલો હે. અને જમાવટ વાળી જ છે કામકાજ બધું. જેહાભાઈ નું મોજીલું માણસ છે પાછો. હા, લેર માં જ રહેતા હોય કાયમ. 24 કલાક મોજ માં જ રહેવાનું સમજો. નાથાભાઈ આમાં તમે કઈ કઈ દવાઓની સલાહ દીધી? કેવી કે આમાં રિઝલ્ટ આપ્યા છે?
દવાઓના જે પ્રમાણે પરિસ્થિતિ રહી, પેલા જ્યારે ટૂંકમાં વરસાદ પાણી વાળો માહોલ થોડોક ડેઇલી ચાલુ હતો, કાયમ કાયમ વરસાદ આવતો, વરસાદ બંધ થયો એ ભેગું તરત અમે એક ફુગનાશક લેવડાવ્યું. ફુગનાશક ની તાર વધારે પડતી જાય. હા હા બરોબર. એ પછી જયારે પોપટી આવી ત્યાર પછી પોપટી ની એક ફેરે દવા છાંટી, બાકી ઈરના રાઉન્ડ રેગ્યુલર બે રાઉન્ડ માર્યા હતા ઉપરા ઉપર, અને ઈર તાર થી પછી સાફ થઈ ગયું. એનો રિઝલ્ટ બહુ સારા મારું હે દવા નો પણ. અને બાકી હજી આમાં એવું ટૂંકમાં અટાણે કઈ જરૂર જેવું લાગતું ને, હજી પાણી વેર્યા પછી છેલ્લે જોઈશું, જો જરૂર પડી છે તો એકાદ ફુગનાશક અને છેલ્લે ટૂંકમાં દાણા ભરાવાની એક દવા સાઈડ છે. હવે ના તમે મારે એક ઈ પૂછવું હતું, હવે આમાં મુંડા નો પ્રશ્ન બહુ છે આ વર્ષે. આ વર્ષે ખેડૂ ને વધારે પડતી માંડવ્યું, મુંડા ને હિસાબે ફેલ ગયું. હવે મુંડા માં શું કરવું એ જરાક મને કહેજો, જણાવજો તમે. હકીકત તો એ છે કે એક આપણી દવા ભેરવતા હોય દર વર્ષે, આ વર્ષે ભેરવી હતી. ટૂંકમાં દવા બિયારણમાં ભેરવાની, ખાસ ધ્યાન દેવાની જરૂર છે દવા કેરવવામાં. કેરવા દવા પ્રમાણ કેટલું રાખવું મેન મહત્વનું એ છે. પૂરા માપ થી દવા ભેરવવી એ એક સૌથી મોટી વસ્તુ. આ વર્ષે થયું એવું કે મુંડા આવ્યા, એમાં કઈ ન ભેરવી હોય એની વધારે આવ્યા, જેણીએ ઓછે માપી થી ભેરવી એની થોડાક ઓછા આવ્યા, જેણીએ પૂરે માપી થી ભેરવી એની આવ્યા, પણ માપી માપી આવ્યા. ફેર દેખાણો, ફેર દેખાણો, પેલો ખર્ચો ભેરવવાનો કે સૌથી ઓછો હોય એ કર નાખાય. બરોબર. અને એ સિવાય કદાચ આવે જાય તો પછી ઘણા ના રિઝલ્ટ આવ્યા, ક્લોરો 50% છે, થાયો મેથોક જામડા એ જે પીવરાવ્યા એને રિઝલ્ટ આવ્યા. મોટો પ્રશ્ન છે આ મુંડા નો, મોટો પ્રશ્ન છે કે હવે મુંડા ના અર્ધા અર્ધા ખેતર ઉલાર નહી. મેં જોયા છેલ્લા લગભગ મને સાંભળે ને 6-7 વર્ષ થયા, એક તારા અને સાફ પાવડર, ઈ સિવાય મુંડામાં જે દો બિયારણમાં અમે ભેરવીએ વાવીએ તો ઈ સિવાય મેં કોઈ ડોઝ જ નથી દીધો. આખી વાડીમાં 6-7 વર્ષ થી એક પણ મુંડા નો ડોક નથી. ક્લિયરિટી કેરવવાની એક થિયરી તમે સમજો થોડી, તો રિઝલ્ટ બધી દવાનું એકદમ સારો જ છે. હવે એક મારે બીજું પૂછ્યું હતું કે આપણે આ યુરિયા ખાતર નાખવાથી મુંડો કંટ્રોલમાં આવે, વાત સાચી? ઉપર આવે જાય મુંડો, ઉપર આવે મુંડો, ઉપર આવે પણ એનાથી મરતો ને મરતો ને. હા હા, મેં ઘણી જગ્યાએ કીધું સાંભળ્યું, બધી ક્લોરો નો પટ મારવો પડે. હા, 2-3 જગ્યાએ મેં વાત સાંભળી, ભાઈ અમે આમાં યુરિયા ખાતર નાખે અને મુંડા ને માર્યો એમ. બધા ખેડૂત ના જ અભિપ્રાય છે, માનો કે મેં ટ્રાય કરી હોય પણ એ ટૂંકમાં મુંડા દેખાણા ભાઈ ખેતર માં નીકળે ગા તો હું 5 જણા ને કેતો હોય. એટલે એનાથી ફાયદા છે પણ મુંડા મારે નહી, મારે નહી. તો મુંડા માટે બેસ્ટ તો એ જ છે ને કે આપડે પેલા જ બિયારણ માં દવા ભેરવી પડે, બાકી એનો કોઈ ઈલાજ નહીં. આમાં મુંડો આવ્યો ઓલી કરે થોડાક માં, પછી યુરિયા બોલોરે મગરે નેત મેરે હજી ચાલુ છે. હજી મુંડો હે ને મને કપામાં. મુંડો આવ્યા પછી એમાં કોઈ 4% રિઝલ્ટ નથી આવતું, આવે અમુક % રિઝલ્ટ, પણ આયામાં જે તમે દો ને 4% રિઝલ્ટ એનું આવે. હવે પાણીમાં તરત જ દવા મૂકે. હવે આપણે 9 નંબર માંડવી, એમાં ફૂગનું કેવું કહે? આમાં ફૂગ નથી ગઈ, કાંક વેડલે કોક છોડવામાં જ દુખાવે જડે, બાકી અમે કઈ જોઈ નથી ફૂગી. એટલે ફૂગનું પ્રમાણ જીવીશ કરતા તો ઓછું ને? બહુ ઓછું. નાથાભાઈ ની સલાહ લા, આજ તો આપડા સંજોગ જ થયા એટલે બધા ભેગા થયા. નોર્મલ દવાનો તમે રાઉન્ડ ચાલુ રાખો ને, બાકી તમે મહિને થી ભારી આંગી દવા છાંટો એનો કોઈ મતલબ નહીં. નોર્મલ દવા તમે અઠવાડિયા આખા કપાસ માં ઘઈ એક લાલ પાંદડું જોવા ન ચડે, ટાઈમમાં જે પાંદડું લાગ્યું હોય એને. તો ભલે હાલો, હવે ટાઈમ ની એટલે મારા મારી છે અને કામકાજ બધા તમારે ચાલુ હોય મારે ચાલુ હે. હાલો પછી બીજા વિડીયો મળ્યું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય માતાજી, જય માતાજી.